હલો, તમને બર્થ થાને મેં પહેલાં સમજાવ્યું. સર્વનામ શું સમજાવ્યું હતું? સર્વનામ. સર્વનામ એટલે શું? તો કે ના. ના તો આ બધા જે છે એમાં નામ 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 કયા છે? બરાબર. તો સર્વનામ એટલે એને કહેવાય સંજ્ઞા અને ના. બરાબર. તો નામ કયા છે? તો કે ભાઈ મહેમાન. પછી આમાં જોઈએ તો છાત્રા, પછી પ્રાર્થનાલય, પછી ઓફિસ, પછી પપ્પા. બરાબર. તો આ સર્વનામ છે એના પ્રકારો છે. તો આ છે મહેમાન, પપ્પા, આ બધાને શું કહેવાય? હવે આ જે છે સર્વનામ એના જુદા જુદા પ્રકારો તમારે ગણવામાં આવશે. પણ કયા? તો કે આ જે મહેમાન છે તે કોણ થાય? તો કે વ્યક્તિ. બરાબર. વ્યક્તિ એટલે એનું નામ છે વ્યક્તિવાચક સર્વનામ. હવે જો તમે છાત્રાલય તો એ શું બતાવે? તો કે જગ્યા બતાવે છે, તો એને કહેવાય સ્થળવાચક. પછી પ્રાર્થનાલય, તો પ્રાર્થનાલય શું બતાવે છે? જગ્યા બતાવે છે, એટલે એને સ્થળવાચક સર્વનામ કહેવાય. પછી આપણે પપ્પા છે, તો પપ્પા શું બતાવે? તો કે વ્યક્તિવાચક સર્વનામ હતું તે. પછી ઓફિસ, તો એ સ્થળવાચક સર્વનામ થાય. પછી શાળા, તો શાળા છે એ સ્થળવાચક બતાવે છે. તો આવી રીતે જુદા જુદા તમે જ્યારે નવમામાં આવશો ત્યારે જુદા જુદા સર્વનામ તમારે આવશે. પણ તમને આમ સહેલું પડે એટલા માટે અત્યારે સર્વનામ અને નામને બદલે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. એટલે શું કર્યું છે કે હું, તું, તે, અમે, તમે, તેઓ, આપણે, ત્યાં બધા પ્રશ્નાર્થ કયો ઉપયોગ થાય? કે કોણ. તો એટલા માટે આ તમને થોડી માહિતી આમ બાકી હતી, હું તમને આપું છું અને તમે જાણજો. પછી નવમામાં આની અંદરમાં ખૂબ ડીપમાં તમને સમજાવશે. પણ અત્યારે